લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ 2024 સુધીના અનુક્રમે કુલ 437 ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવામાં આવશે. 20 તથા 21 એપ્રિલ 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. સ્કૂટીની બાદ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જ્યારે 26 વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થવાથી અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળીને 8 જેટલા ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે તારીખ 12 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ સુધીમાં અનુક્રમે 433 ઉમેદવારો તથા 37 ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવેલ હતા. તારીખ 20 તથા તારીખ 21ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારીપત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય થયા છે. સ્કૂટીની બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે 18 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જ્યારે 26 વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો અને 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. 24 સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપેક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે.